નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 એક્ટિવિટી 8 આ શીખવાની છે. હવે અહીંયા એટલું યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ ક્રિયા કોઈ એક જ વ્યક્તિ કરતી હોય અને વર્તમાન કાળ હોય તો એ જે ક્રિયા કરે છે એની પાછળ એસ લાગે છે, એસ અથવા તો ઈ એસ. અને એ જ વાક્યને નકાર બનાવવાનું હોય તો ડઝ નોટ એવું લાગે છે. પણ જો એ જ ક્રિયા બે વ્યક્તિ કરતા હોય ત્યારે ડુ લાગે છે, એટલે કે નકાર બનાવતી વખતે ડુ નોટ લાગે છે. અને એની પાછળ, એ ક્રિયાપદની પાછળ એસ કે ઈ એસ લાગતા નથી. અહીંયા ઉદાહરણના 3 વાક્ય આપ્યા છે ઈ, અને સામે જે બંધારણ આપ્યું છે એ સમજીએ. વાક્ય નંબર 1, શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. શિવ સવારે ચા પીએ છે. હવે પહેલું જે વાક્ય છે એનું બંધારણ સામે આપેલું છે. જો અહીંયા ક્રિયા છે પીવાની, એટલે કે ડ્રિંક્સ, અને પીવાવાળી વ્યક્તિ છે એક જ. હવે એક જ વ્યક્તિ છે એટલે પાછળ લાગ્યો એસ, ડ્રિંક નહીં પણ ડ્રિંક્સ. એટલે સામે જે બંધારણ આપ્યું છે એમાં ડ્રિંક્સ લખેલું છે. હવે નીચેના વાક્ય તરફ જઈએ તો આ જ વાક્યમાં ઈ ચા પીએ છે. હવે એના ઉપરથી નકાર વાક્ય બનાવવાનું છે કે એ કોફી પીતો નથી, તો હી ડઝ નોટ. હવે ડઝ નોટમાં ડઝમાં એસ આવી ગયો એટલે ડ્રિંક્સ નહીં થાય પણ માત્ર ડ્રિંક રહેશે. એટલે કે એક વખત એસ આવી ગયો એટલે બીજી વખત એસ ન આવે. હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. તે સવારે કોફી પીતો નથી. એટલા માટે અહીંયા પહેલું બંધારણ છે એ ઉપરના વાક્યનું છે કે ડ્રિંક્સ. હવે નીચેનું બંધારણ છે એમાં ડઝ અને ડ્રિંક્સ નહીં આવે પણ માત્ર ડ્રિંક. આ પણ બંધારણ તમને લખવાનું છે જે તીર કરીને બતાવ્યું છે તે. બીજું ઉદાહરણ, શિવ એન્ડ શંકર પ્લે અ ચેસ. શિવ અને શંકર ચેસ રમે છે. અહીંયા બે વ્યક્તિ છે એટલે પ્લેઝ ના આવે પણ માત્ર પ્લે આવે. એટલા માટે સામે પણ માત્ર પ્લે જ બતાવ્યું છે. ત્યારબાદ ધે, બે જણા છે એટલે ધે. ડઝ નોટ નહીં આવે પણ બે જણા છે માટે ડુ નોટ. ધે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ. તેઓ ટેબલ ટેનિસ રમતા નથી. એટલે અહીંયા પ્લે અને સામે જે છૂટું પડ્યું એમાં નીચેના વાક્યમાંથી ડુ નું ડુ અને પ્લે નું પ્લે. ત્રીજું વાક્ય, શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. શંકર એ શિવ માટે લંચ પ્રિપેર્સ બનાવે છે, તૈયાર કરે છે. હવે અહીંયા શંકર એક જ વ્યક્તિ ક્રિયા કરે છે માટે અહીંયા પ્રિપેર્સ લગાવ્યું છે, એસ છે. નીચે વંશે એમાં એક જ વ્યક્તિ છે એટલે ડઝ નોટ, કારણ કે વાક્ય નકાર બનાવશું તો શિવ ડઝ નોટ. હવે અહીંયા પ્રિપેર આવશે, પ્રિપેર્સ નહીં કારણ કે એક વખત એસ આવી ગયો છે. એટલે શિવ ડઝ નોટ પ્રિપેર લંચ ફોર શંકર, એટલે કે શિવ છે એ શંકર માટે બનાવતો નથી. એટલે ઉપર જે બંધારણ છે એમાં પ્રિપેર્સ, ત્યારબાદ નીચેના બંધારણમાં ડઝ, અને અહીંયા ઉપર ડઝમાં એસ આવી ગયો એટલે અહીંયા પ્રિપેર્સ નહીં પણ માત્ર પ્રિપેર. ત્યારબાદ વાક્ય નંબર 4, ચાંદની મેમ ટીચર્સ ઇંગ્લિશ. ચાંદની મેમ અમને ઇંગ્લિશ ભણાવે છે. હવે એક જ વ્યક્તિ છે માટે અહીંયા લાગ્યો ટીચિસ. હવે વાક્ય બનશે શી એક જ વ્યક્તિ છે માટે ડઝ નોટ, પછી ટીચિસ નહીં પણ ટીચ. શી ડઝ નોટ ટીચ અસ સાયન્સ. તે અમને વિજ્ઞાન ભણાવતા નથી. હવે સામે જોઈએ તો સામેનામાં પહેલું છે એમાં ઉપરથી જ ડાયરેક્ટ લેવાનું, જે નીચે લાઈન કરી લે છે ઈ એટલે ટીચિસ. અને પાંખિયા છે બે, એમાં નીચેનામાંથી લેવાનું એટલે ડઝ અને ટીચ આપેલું જ છે. વાક્ય નંબર 5, સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી. વિદ્યાર્થીઓ, અહીંયા બહુવચન છે એટલે રીડ્સ ના આવે પણ રીડ. સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી. વિદ્યાર્થીઓ
લાઇબ્રેરીમાં મેગેઝિન રીડ એટલે કે વાંચે છે. હવે સામેને બંધારણ જોઈએ તો અહીંયા ઘણા બધા છે એટલે રીડ્સ નહીં આવે પણ માત્ર રીડ આવશે, આર ઈ એ ડી. અને નીચેનું વાક્ય ધે ડુ નોટ, ઘણા બધા છે એટલે ડઝ ના આવે પણ ડુ, ધે ડુ નોટ, ખાલી જગ્યામાં આવશે નોટ. ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક્સ ધેર, ત્યાં તેઓ ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક વાંચતા નથી. એટલે સામે પહેલી ખાલી જગ્યા છે એમાં રીડ, અને બે પાંખિયા છે એમાં ઉપરના પાંખિયામાં ડુ આપેલું છે અને નીચે રીડનું રીડ જ રહે છે. ત્યારબાદ વાક્ય નંબર છ, શ્રેયા સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ, શ્રેયા સવારે ભજન ગાય છે. હવે એક જ વ્યક્તિ છે એટલે ડઝ આવશે, તો શી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ, એટલે એક જ વ્યક્તિ છે એટલે ડઝ નોટ, અને એસ અહીંયા આવી ગયો એટલે અહીંયા આવશે સિંગ, તો સામે બનશે સિંગ્સ. અને બે પાંખિયામાંથી ઉપરના પાંખિયામાં ડઝ અને નીચે સિંગ, એસ આઈ એન જી. ત્યારબાદ વાક્ય નંબર સાત, ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે રન, બાળકો પ્લેગ્રાઉન્ડમાં રમતના મેદાનમાં, રન એટલે કે દોડે છે, એટલા માટે સામે રનનું રન લખેલું છે. હવે બાળકો ઘણા બધા છે એટલે ડઝ ના આવે પણ ડુ આવે, એટલે નીચે આપણે લખશું ધે ડુ નોટ રન ઓન ધ રોડ, ધે ડુ નોટ રન ઓન ધ રોડ, તેઓ રોડ પર દોડતા નથી. એટલે અહીંયા રન અને બે પાંખિયામાં ઉપરના પાંખિયામાં ડુ અને નીચેના પાંખિયામાં આર યુ એન, રનનું રન. ત્યારબાદ આઠ નવ અને દસ, આ વાક્યો આપણને જાતે બનાવવાના છે. આઠમા વાક્યમાં ક્રિયાપદ આપ્યું છે રીડ્સ એટલે કે વાંચવું, અને પાછળ એસ આપ્યો છે એટલે એક જ વ્યક્તિ અહીંયા વાંચી રહી છે. દાખલા તરીકે રાધા રીડ્સ સ્ટોરી બુક, રાધા વાર્તાની ચોપડી વાંચી રહી છે. હવે નીચે એક જ વ્યક્તિ છે એટલે ડઝ લાગશે, એટલે આપણે લખશું શી ડઝ નોટ રીડ પોયમ, તે કાવ્ય વાંચતી નથી. એટલે સૌથી ઉપર રીડ્સ, ત્યારબાદ પાંખિયાની ઉપર ડઝ અને ત્યારબાદ રીડ. ત્યારબાદ વાક્ય નંબર નવ, રમીલા એન્ડ નીતા ઈટ વેજીટેબલ્સ, રમીલા અને નીતા શાકભાજી ઈટ ખાય છે. હવે બે જણા છે, રમીલા એન્ડ નીતા ઈટ વેજીટેબલ્સ, એટલે સામેનું સામે જે ખાનું છે એમાં પહેલા આવશે ઈટ, ત્યારબાદ નીચે ધે, બે જણા છે એટલે ધે અને ડઝ નોટ નહીં પણ ડુ નોટ, ધે ડુ નોટ ઈટ ફ્રૂટ્સ, તેઓ ફળ ખાતા નથી. એટલે સામે બે પાંખિયા છે એમાં બે જણા છે એટલે ડુ અને એની નીચે ઈટ્સ નહીં પણ ઈ એ ટી ઈટ. ત્યારબાદ વાક્ય નંબર દસ, શ્રાવણ ડ્રો રંગોલી, શ્રાવણ રંગોળી દોરે છે, ડી આર એ ડબલ્યુ એસ. હવે એક જ વ્યક્તિ છે એટલે ડઝ લાગશે, તો હી ડઝ નોટ ડ્રો પિક્ચર્સ, તે ચિત્રો દોરતો નથી. હવે સામે જે એમાં ડી આર એ ડબલ્યુ એસ ડ્રોસ, ત્યારબાદ બે પાંખિયામાં ઉપરનું પાંખિયું છે એમાં ડઝ અને નીચેનું પાંખિયું છે એમાં ડી આર એ ડબલ્યુ ડ્રો. તો આ દસે દસ વાક્ય એક્ટિવિટી 8 ના છે, એ તમારે તમારી ઇંગ્લિશની બુકમાં લખવાના છે.